हा अमने खबर छे तमारी तमारी बात नी आजे नक्की कर्यु छे के एक पण गीत एवं बाकी नहीं राखू के जे तमारे सांभळवानुं होय कंईक नवू नवू सांभळो नगर एक राजा बराबर आम सभा भरी बैठेला हता अने बराबर पाछळना भागमां बगीचो अने बगीचानी मालिपा एक बोरडी नु झाड़ ने बोरडी ना झाड़ उपर पाका मजा ना बोर आवेला अने एक छोकरो आटली नानी उम्र नो भूख्यो फाटेला तूटेला लुगड़ा एने एम थयुं के एकाद बे पत्थर आ बोरडी ना माथे मारू अने बे चार बोर खरे तो खाई ने मारा पेट नी आग बुझावी लऊं ये आम करीने बोरडी ना उपर घा मार्यो एटले बे चार बोर खर्या बीजो पत्थरो मार्यो त्रीजो पत्थरो मार्यो ये बोरडी माथी बारो निकली अने राजा सभा भरी बैठो तो एना माथा में जई वागी त्या तो माणा नु टोळू थई गयु भेगू अने तपास थई कोणे पत्थरो फेंक्यो चार पांच सिपाहीओ दौड्या दौड्या छोकरा पकड़ी लाव्या કેમ બુક ઘા કરે છોકરો ધ્રુજવા માંડ્યો હાથમાં બે ચાર બોર છે અને પકડીને રાજાની સામે ઉભો કરી દીધો બાપુ આ છોકરાએ તમને પથરો માર્યો હે આ છોકરાએ પથરો માર્યો હે આમાય જરાય ડરાવું કરી છોકરો દરબારની સામે આવીને ઉભો રહ્યો એલા કેમ તે મને પથ્થર માર્યો બાપુ મેં તમને નથી માર્યો મને ભૂખ લાગી હતી એટલે આ બોરડીના ઝાડ ઉપર પથરો માર્યો એલા બોરડીના ઘાવ ઝાડ ઉપર પથરો માર્યો બોર ખર્યા હા બાપુ આ રહ્યા જો આટલા બધા બોર ખર્યા એલા છે કોઈ હાજર કે આને એકસો રૂપિયા આપી દો સભાની અંદર છનાટો છવાઈ ગયો બાપુ એને તમને પથ્થર માર્યો તમે સો રૂપિયા આપવાની વાત કરો છો બહુ મજાનો જવાબ આપ્યો તો એ દરબારે કે એક બોરડી જેવું મૂંગું ઝાડ એને પાણો મારે અને પથ્થર મારે અને જો પાકા બોર આપતું હોય તો હું તો રાજા છું દરબાર છું મને પથ્થર મારે ને હું કાંઈ ન આપું ભૂખે પીડાતા બાળકે જે બોરડી પર ઘા કર્યો અને ખોબો ખરિયા બોર ઘા બાપુ તણે માથે પડ્યો આ દંડની જગ્યાએ દાન આપ્યું ગોહિલે ગોહિલ વાડમાં વ્યાસ વટવચન ને સૂર્ય વાળી કોમ થઈ સૌરાષ્ટ્રમાં એની વાતું રે ભાઈ છીસડ ખાયાની વાતું ન રે એક રાજ્ય પ્રધાને છોકરા ઝાડમાં ચડાય અને પ્રધાન સાહેબ નીચે ઉભા રહે અને કે પડ હું તને પકડી લઈશ બધો છોકરો કહે પકડી લેવો હા હા પડ હું તારો બાપ છું મુજામાં તે છોકરો પડ્યો તે પ્રધાન સાહેબ ખસી ગયા તે પડ્યો જમીન માથે વાગ્યું રોતો રોતો ઉભો થયો કે બાપુ તમે મને કીધું હું પડવા નહીં દઉં તમે કેમ ખસી ગયા કે બેટા તને શીખવાડું છું રાજકારણમાં હગા બાપનો ભરોસો ના કરીશ આવું આવું રાજકારણ હોય ભાઈ કે જ્યાં કોઈ એકબીજાનો ભરોસો ન કરે અને આ તો આપણી સાહિત્યની સભા છે બાપા સવિતા નારાયણ એમ કહેવાય સૂર્ય નારાયણ આકાશની માલિપા ઉગી અને આખા પૃથ્વીને ઉજાસ આપે એ કોઈની પાસે પાય પૈસો માગે નહીં અને આપણને આ પૃથ્વી માથે બેઠા બેઠા પોષણ આપે એને સવિતા નારાયણ કહેવાય અને પૃથ્વીના ઉપર ફરીને જે આપણને પોષણ આપે એને સરિતા એટલે કે નદી કહેવાય પણ આ બેયની વચમાં જે શીડી બાંધે કેડી બાંધે એને કવિતા કહેવાય એ કવિતા હૃદયની માલપા બાપા ઉતરી જાય એનો એક એક શબ્દ હૃદયની માલપા ઉતરી જાય તો જીવનનો બેડો પાર થઈ જાય કેટલાક તો કવિતાઓ સાંભળી જ ભૂકા કાઢી નાખે પણ આજે ભીખુદાનભાઈ આપણી પાસે રસિકરાજ બારોટ હે રસિકરાજ બારોટ જયારે આ પધાર્યા હોય અને આપણે આપણી આપણા ચાહકોને એમનો એમનો રસાસ્વાદ ના શીખવાડી તો આપણે એની પાસેથી પણ આજે ગીતો સાંભળવાના પણ એવું એવું અત્યારે વાતાવરણ બાપા જીવનના ચોકની માલપા થઈ ગયું વાત પૂછવામાં હમણાં નિશાળમાં અમે જમવા માટે ગયા હતા નિશાળમાં બહુ મજાના સૂત્રો લખ્યા હતા એવા મજાના સૂત્રો લખ્યા હતા ભાઈ કે એક એક સૂત્ર વાંચીએ ને આપણને એમ થાય કે આ આટલા સૂત્રો જો માણસ હૃદયની બાજુ પર બેહાડી દે તો એને ભણવાની જરૂર ન પડે પણ એ નિશાળના સૂત્રો લખેલા હોવા છતાં એમાંથી વિદ્યાર્થીઓ હું બહાર શીખીને આવે કવિએ બહુ મજાની વાત કરી કંઈક વિદ્યાર્થી અને કંઈક પંડ્યા બન્યા જગતા એક નિશાળ મોટી આ કુશળ થઈ કંઈક ભણતર ભણ્યો માનવી અને જળ પવનની કાઢે કસોટી ઉડે લોમમાં જાય ભૂગર્ભમાં પ્રભુની કાઢતો ખૂબ ખામી પણ કુદરતી કોર્ટે જ્યાં ચડ્યો માનવી ત્યાં ભણેલી સર્વ વિદ્યા નકામી ગમે એવો વિદ્વાન હોય વકીલ હોય બેરિસ્ટર હોય તો એને બાપા ભીવું જવું પડે યમરાજ હામો આવીને ઉભો રહે ત્યારે
काल कोई छोड़वानो नहीं एक दाड़ो। ये काल ने ध्यान हमो राखी बापा जिंदगी जीवाई जाए तो जीवन नो बेड़ो पार थी जाए। नकर हमणा स्वर्ग स्वर्ग में नरक में लड़ाई चालू थे के स्वर्ग नरक नी वच्चे दीवाल हती। ते पेला नरक वाला क्या स्वर्ग वाला हूं करता है हालो ने अपने जोई तो दीवाल बहु ऊंची है तो के कहीं नहीं अपने फांडू पाड़ो के भेगा थे फांडू पाड़ू अने मालिक पासे मिला जोवा। एटले स्वर्ग वाला के बदमाशो पृथ्वी ऊपर तो हक न लेवा दीधो हवे आ स्वर्ग में तो हक लेवा दियो तो के तमे हूं करी लेहो तो ओला स्वर्ग वाला के अमे हारा मारो वकील रोकी अने तमारी हम दावो मांडीशु। नरक वाला के वकीलो बधा अमारी भेळा है। आ हा हा भाई भाई पण प्रसंग जीवन ना चौकनी मल पे छोकरा साहेबे उभो कर्यो निशाळ बाळे छगन ते छगन उभो थयो એલે આપણે દૂધમાં મેળવણ નાખીએ તો શું થાય? હે બોલો કે સાહેબ દહી થઈ જાય એમ દહી ને વલોવીએ તો કે સાહેબ છાસ થઈ જાય એમ એટલે છાસ માંથી પાછું દૂધ થાય? તે છગન માથું મંડ્યો ખંજવાળવા સાહેબ છાસ માંથી તો દૂધ ના થાય। એક છેલ્લે ઠોઠ નિહાળ્યો બેઠો હતો ઠોઠ નિહાળ્યા અમે સાહેબ વાહે જ બેઠા હવા એને આંગળી ઊંચી કરી એ સાહેબ એ છાસ માંથી દૂધ થાય તે સાહેબ મૂંઝવણમાં મુકાઈ ગયું। આટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું હજી સુધી કોઈ છાસમાંથી દૂધ નહીં બનાવી એટલે આગળ વ્યાય બોલ છાસમાંથી દૂધ કેવી રીતે થાય? કે એમ નહીં તમે મારી જગ્યાએ આવો મને તમારી જગ્યાએ જવા દો પછી પૂછો તો કહું। તે છોકરો સાહેબની જગ્યાએ ગયો સાહેબ છોકરાની જગ્યાએ ગયા પછી પૂછું હે બોલ છાસમાંથી દૂધ કેવી રીતે થાય? બોલો કે એમ નહીં કાન પકડીને એમ કહો સાહેબ છાસ માંથી દૂધ કેવી રીતે થાય તો બતાવો। તે સાહેબે કાન પકડીને પૂછ્યું સાહેબ છાસ માંથી દૂધ કેવી રીતે થાય? બોલો છોકરો કે સાલા એટલી ખબર નથી પડતી છાસ ભેંસ ને પીવડાવી દેવાની બીજે દાડે ધોઈ દેવાનું। એવા છોકરા ઉસ્તાદ થઈ ગયા ભાઈ ભાઈ વાત પૂછવામાં છોકરાની। એક સાહેબે છોકરાનો ઉભો કર્યો કે હમણાં આપણે પ્રવાસમાં જઈને આવ્યા હે તો કે હા તે ખજૂરીના ઝાડ વધારે ક્યાં હતા? હે સાહેબ ડાલડા ઘીના ડબ્બા ઉપર। છોકરાના જવાબ તો જુઓ ભાઈ સાહેબ હમણાં મેં મારા છોકરાને કીધું બેટા પોસ્ટકાર્ડ લઈ આવે મન કે લાવો પૈસા એટલે અમે પૈસા આપીને બધા પોસ્ટકાર્ડ લઈ આવે વગર પૈસા લઈ આવે તો મારો દીકરો કહું તે દોડતો દોડતો ઉકડામાં કોકનું લખેલું ઉપાડી લેવું એટલે મેં આ તો લખેલું છે હે મન કે કોરા ઉપર તો બધા લખે આના ઉપર લખતો મારો બાપ કહું। પણ છોકરા એવા ઉસ્તાદ થઈ ગયા મારો છોકરો નવમા ધોરણમાં ભણે છે મેં કીધું છોકરો હોશિયાર છે પણ એક વખત એવું થયું કે એની નોટમાંથી પ્રેમ પત્ર પકડાઈ ગયો અને પ્રેમ એટલે અત્યારના છોકરાઓના ભાઈ સાહેબ વાત પૂછો આહા તને જોયા વગર મારી એક પલ જાતી નથી ખિસ્સામાં 150 રૂપિયો ના હોય હા જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ફરી ત્યાં આપની અને તમે જોજો માણસના લગ્ન થાય ને નવા નવા લગ્ન થાય ને એટલે પત્ની સૂર્યમુખી જેવી લાગે અરે ચંદ્રમુખી જેવી લાગે અને ટપાલ પ્રેમ પત્રો લખતા હોય તો મારી વહાલી ચંદ્રમુખી અને એ ચંદ્રમુખી પરણીને આવે પછી 2-3 મહિના થાય એટલે તેલ નથી ને ઘાસલેટ નથી ને આ નથી ને તે નથી ને એટલે એને સૂર્યમુખી જેવી મંડે લાગવા અને 2-4 છોકરા થઈ જાય ને ભાઈ સાહેબ એટલે પછી એને કાળમુખી જેવી લાગે હા અને પછી તો ભાઈ સાહેબ બરાબર માંદી પડી હોય અને દવા દારૂ ચાલુ થાય એટલે પછી એને જ્વાળામુખી જેવી લાગે। પણ પ્રેમની વાત કરીએ જીવનના ટોકની માલપા 2 અક્ષર એ 2.5 અક્ષરને જો માણસ સમજી લે તો જીવનનો બેડો પાર થઈ જાય। હમણાં જ મણિરાજભાઈ કહેલું પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ કો જાણે ને કોઈ હે હવે એના નોટમાંથી પ્રેમ પત્ર પકડાઈ ગયો એટલે સાહેબ કે બદમાશ આટલી નાની ઉંમરમાં પ્રેમ પત્રો લખે તારું જો બીજા વિદ્યાર્થીઓ શીખે અમારી સ્કૂલનું નામ ખરાબ થાય એટલે આય બોલાવે ના બાપને મને બોલાવ્યો તો સાહેબ શું છે મને કે છોકરાને આવા સંસ્કાર આપો ને કેમ તો કે એની નોટમાંથી પ્રેમ પત્ર પકડાયો આ રહ્યો જુઓ તે મારાથી તો રહેવાનું નહીં મેં કહેલા નાલાયક આટલી નાની ઉંમરમાં પ્રેમ પત્રો લખે તને શરમ નથી થતી તે હસવા માટે જોર જોર એટલે અમે એક તો પ્રેમ પત્રો લખે છે સાહેબ ઠપકો આપે છે અને હું તને બોલું તું હસે તો વધારે જોરથી મળ્યો હશે એટલે અમે તારામાં સંસ્કાર જેવું કાંઈ છે મને ક્યાંથી હોય
मैं केम? तो के भूल में तुम्हारी जूनी नोट मारा दफ्तर में आई गई थी, तई खबर पड़ी छोकरा नहीं आप जूनो लखेलो कौपण से अपना एम। हाँ हाँ छोकरा पर मारा भाई एवं होशियार थी गया, एवं होशियार हमना बे छोकरा कई काकरिया पाड़े बैठा था। एक छोकरो के मार बापा जी घड़ियाल काकरिया पड़ी गई थी अने छ महीने बारी निकली तो चालू थी। बीजो छोकरो के हेमा शू मोटी बात, मारो बाप काकरिया में पड़ी गयो तो छ महीने बारो निकलो जीवतो निकलो। बोलो बीजो छोकरो के तारा बापा छ महीना सुधी काकरिया शू कर, बीजू कई नहीं तारा बाप की घड़ियाल ने चावी आती। हाँ पेला छोकरा एवं होशियार थी गया भाई साहब, एक एक प्रसंग बापा जीवन चौकड़ी मल पा ली तेरे आपने एम थी जाए कि मौज आ जाए तो तमारी सामने अमे रजू करे जेने हांभी तमने बधाई मौज आ जाए एवं रसिकराज बारोक ने विनती करिए कि सुंदर मजाना गीतों लई अने आपणी सामे रजू थाय रसिकराज बारोक। गमते गमते दुधार मार एवा नर ने नारी तारा नमन करे, ए तन नमे मोटा भू Yeah।
मारा
Thank you.
मजा ना गीतो आपने रसिकराज भैया संभळायो आवा एक एक गीत ने अपने मानी उत्तर गुजरात ना यार आपने मौज आवी जाए सड़क होते छापरी मणिराज भाई अने भावना बेन बन्ने ने विनंती करिए के चार वागे गया से हमें छापरी बांधी दे હવે હવા સુધી હું ઊભો નહીં થાઉં કારણ કે જો સાપરી વહેલા ગઈ હોય તો તમે આમાંથી કે ના હોય એટલે તમને બેહાડવા માટે અમારી રાત બગડી તો તમારી બગડવી. હવે દાંતેડામાં દોડ્યો સડક પરથી સાપરી અને ઓકલીઓ કારણ કે અમારા ઘરે કોઈ ખોલે એમ નથી. હવારમાં અમે ઘરે જઈએ એટલે મેં કમાડ ખખડાવી હાંકડ ખખડાવી એટલે તપી લઈને બહાર આવે 1.5 લિટર આપો એ સમજે કે દૂધ વાળા આવ્યા. તો જેમ લાજુડે ને 4:45 વાગે હોય સડક પછી સાપરી બાંધી હોય અને હોકલીઓ ક્યાં ક્યાં ગામ જોતો એમાં અમારા માતાજીને ફરમાય છે કે એક ભજન એક ટૂંકમાં ભજન એક સંભળાવ્યું કારણ કે આપણે આપણી ઘરે લોકગીતો ગાયા છે કાજુ ભજન ગાયા કેટલું માયાનો હગો સૌ માનવી મારી કાયાનો હગો ના કોઈ લોઈ ના હગા લાખો મળે ઓ પશ્યત માં ના મળે કોઈ राम भजी ले तू प्राणिया पसी बजा से नहीं काया काया था से झारे तारी दखड़ वखो पसी खाट ले गुदड़े बैठू रेवा से नहीं कर में लख्यो किरता ई सठी ना चुके नहीं हुनार करो हजार आखर आवी ने राडा फरे तो माटे हाव मनुष्य जीवो टाणू रेवा लीड़ा फरी फरी ने તમને નહીં એ મળે હોજી હાવો મન ખાતે હો ચાળો રે વાલીડા ફરીને તમને નહીં એ મળે Thank you.
આવો મનુષ્ય જેવો તાણો રે વાલીડા પડીને
सड़क मचे साफरी ना बाधी ये छोड़ी छोड़ा जा 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 छोड़ी 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 ए छोड़े सड़क मचे साफरी ना बाधी
अरे छोड़ी अल्लाह छोड़ा हम बोल छोड़ी जा छोड़ा छोड़ी पता रहा छोड़ी बेटा डोमा छोड़ी बेटा डोमा छोड़ी रिक्शा मा छोड़ी मारुति मा छोड़ी टेनी मा छोड़ी ट्रैक्टर मा पान भूले सके छोड़ी भूले सके छोड़ी भूले सके छोड़ी ड्राइवर कहे फेलो ड्राइवर तने वगड़ा मा उतार शेरे पसे टोमेटो में नाव शेरे तमाको ना पीला भगाव शेरे असुड़ी के सुड़ी ए सुड़ी सड़के बचे सा परिणामारी बगड़ा पाए ना पर बगड़ा पाए ना पर
अरे सोड़ी छोड़ी अरे छोड़े सड़के बच्चे साबर ना भाड़िए छोड़े सड़के बच्चे साबर ना भाड़िए ऐशोरा कॉलेज मो ये कल्लू ना भरतो ऐशोरा कॉलेज मो ये कल्लू ना भरतो ये कोई सोरी तने ये कोई सोरी तने बड़ी चोबता रशियरे भेड़ा